પોર્શ અકસ્માત કેસ સગીરે પબમાં અડતાલીસ હજાર ખર્ચ્યા મિત્રો સાથે પહેલા પબમાં દોઢ કલાક દારૂ ઢીચ્યો પછી મોડી રાત્રે બીજા પબમાં ગયો પુણે હિટ એન્ડ રન કેસમાં વધુ એક માહિતી સામે આવી છે પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે આરોપી સગીર યુવક અકસ્માત પહેલાં તેના મિત્રો સાથે કોશી અને બ્લેક મેરિયટ નામના બે પબમાં ગયો હતો પોલીસે બંને બારને સીલ કરી દીધા છે આરોપી છોકરો અઢાર મેના રોજ લગભગ દસ ચાલીસ વાગે કોશી પબ પહોંચ્યો હતો અહીં તેણે નેવું મિનિટમાં અડતાલીસ હજાર રૂપિયાનું બિલ ચૂકવી દીધું આ પછી તે રાત્રે લગભગ બારને દસ વાગ્યે એટલે કે રવિવારે બ્લેક મેરિયટ ગયો હતો અહીંથી નીકળ્યા પછી જ રાત્રે બે વાગે તેણે પોર્ટ્સ કાર સાથે બે આઈટી એન્જિનિયરોને ટક્કર મારી હતી બંને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના અંગે મંગળવારે પુણેમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેણે કહ્યું જુવેનાઇલ બોર્ડને આપવામાં આવેલી અરજીમાં પોલીસે આરોપીની ઉંમર સત્તર વર્ષ અને આઠ મહિના દર્શાવી છે અને વિનંતી કરી છે કે તેના પર પુખ્ત તરીકે કેસ ચલાવવામાં આવે બોર્ડે તેની અવગણના કરી બોર્ડનો નિર્ણય આશ્ચર્યજનક છે લોકોએ જણાવ્યું કે કાર સાથે અથડાવાને કારણે બાઇક સવાર યુવતી હવામાં કેટલાક ફૂટ ઉછળીને જમીન પર પડી હતી અને યુવક નજીકમાં ઉભેલી અન્ય કાર સાથે અથડાયો હતો આ અકસ્માતમાં મધ્યપ્રદેશના રહેવાસી એન્જિનિયર અનીશ અવડીયા અને અશ્વિની કોસ્ટાનું મૃત્યુ થયું હતું બંને પાર્ટી માંથી પરત ફરી રહ્યા હતા સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે